नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 तथा 10 नी अंदर तमारे ईमेल राइटिंग आवतो होय छे 4 मार्कनो, तो एनी चर्चा करीशुं के ईमेल छे ए इंग्लिश नी अंदर कई रीते लखो। लेटर राइटिंग नी अंदर तमे जे रीतना मुद्दा लखता हो छो एनाथी थोड़ोक अलग होय छे ईमेल। तो सौ प्रथम समझी लीए कि ईमेल शुं छे। तो जे रीते तमे स्क्रीन ऊपर जोई शको छो એ રીતે ઇંગ્લિશની અંદર છે કે વોટ ઇઝ એન ઇમેલ, એટલે કે ઇમેલ શું છે? અ ન્યુ વે ઓફ કીપિંગ ઇન ટચ થ્રુ રાઇટિંગ ઇઝ બિકમિંગ મોર એન્ડ મોર પોપ્યુલર ટુડે, એટલે એમ કહે છે કે કોઈ વ્યક્તિ સાથે આપણે સંપર્કમાં રહીએ છીએ, એટલે એક નવો રસ્તો છે કે લખાણ દ્વારા આપણે વ્યક્તિ છે એના સંપર્કમાં રહીએ છીએ, એ વધુ ને વધુ છે એ પોપ્યુલર એટલે કે પ્રખ્યાત બનતું ગયું છે, અને દેટ ઇઝ થ્રુ ઇલેક્ટ્રોનિક મેલ, અને તે ઇલેક્ટ્રોનિક મેલ જેને આપણે ઇમેલ કહીએ છીએ એના દ્વારા થકી બને છે। ઇમેલ આર સેન્ડ થ્રુ ધ કમ્પ્યુટર, મોબાઈલ ફોન ઓર અધર ઇલેક્ટ્રોનિક મીડિયા। ઇમેલ છે એટલે એક પ્રકારનો સંદેશો, એ તમે કમ્પ્યુટર છે, મોબાઈલ ફોન છે કે બીજા જે યાંત્રિક સાધનો છે, મીન્સ કે લેપટોપ છે, એના થકી તમે છે એ મોકલી શકો છો। વિચાર કનેક્ટેડ વિથ ઇન્ટરનેટ, કે જેનું જોડાણ છે એ ઇન્ટરનેટ સાથે હોય, એટલે કે ટૂંકમાં ઇમેલ એટલે શું? તો કે તમે ઇન્ટરનેટના માધ્યમ વડે તમારા ફોન છે, કમ્પ્યુટર છે કે ટેબ્લેટ છે, એના થકી કોઈ સંદેશો છે એ તમે લેખિત સંદેશો તમે અન્ય વ્યક્તિને મોકલ્યો તેને ઇમેલ કહેવામાં આવે છે। હવે ઇમેલના મુખ્ય બે ભાગ હોય છે, એક હીડર હોય છે અને બીજું છે કમ્પોઝ ધ ઇમેલ હોય છે। હીડરનું તમે અહીંયા જોઈ શકો છો કે હીડર એટલે શું? તો કે હીડર એટલે કે મુખ્ય, જે એનો આપણે શું કહીએ છીએ કે બાંધો, એનો પ્રથમ ભાગ કે જેની અંદર ટુ, તો કે ટુ એટલે કે તમે જેને લખવા માગો છો એ વ્યક્તિ, ફ્રોમ એટલે કે જે વ્યક્તિ લખે છે તે, અને સબ્જેક્ટ તમે કયા અનુસંધાને પત્ર લખો છો અથવા તો ઈમેલ લખો છો એ તમારે લખવાનું છે। તમારે આ રીતે જે બોક્સ તમે ઈમેલ લખશો એની અંદર તમારે આ રીતનું સૌ પ્રથમ છે લખવાનું થશે, એની વિગતે આપણે આગળ ચર્ચા કરીએ। તો પ્રથમ છે કે ટુ, તો કે ટુ એટલે કોણ? તો કે રિસીવર, એટલે કે જેને તમે સંદેશો મોકલો છો તે વ્યક્તિ। એડ્રેસ ઓફ રિસીવર અને ઈ એડ્રેસ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને તે બે ભાગમાં લખવામાં આવે છે। એક ભાગ છે અને આ જે સિમ્બોલ છે આ રીતે આમ કરીને એને આપણે એટ ધ રેટ કહીએ છીએ, એની આગળનો ભાગ હોય છે, અને એક છે એટ ધ રેટ પછીનો ભાગ હોય છે, એમ તમારે લખવાનું હોય છે, બરાબર? કે તો અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે, જો એની અંદર એક પણ સમજી લો કે જે એટ ધ રેટ સિમ્બોલ છે એની આગળ છે એ એમાં કંપનીનું નામ લખેલું હોય છે, અને જે પાછળ હોય છે જે સર્વિસ પ્રોવાઈડર હોય છે, એટલે કે તમે ઈમેલ છે, જીમેલ છે, યાહુ છે, શેમાં લખો છો, કઈ સર્વિસ છે વાપરો છો, એ પ્રોવાઈડર છે એનું નામ હોય છે। જેમ કે અહીંયા શું છે, તો કે અહીંયા પેલું છે કે દર્શિલ રાવલ, આર મિસિંગ છે, સોરી, દર્શિલ રાવલ એટ ધ જીમેલ ડોટ કોમ, તો એમાં દર્શિલ રાવલ છે એ ફર્સ્ટ નેમ થયું, બરાબર, વ્યક્તિ છે, અને ઈ એટ ધ રેટ પછી જીમેલ એટલે કે જીમેલનો સહારો લઈને, એટલે કે સર્વિસ પ્રોવાઈડર કયું છે, તો કે જીમેલ છે। તો આ રીતે રિસીવર છે એ પણ એને બે ભાગની અંદર વહેંચવામાં આવે છે। પછી સમજી લો બીજું શું છે, તો કે ફ્રોમ છે, બરાબર, કે ધ ઈ એડ્રેસ ઓફ સેન્ડર, સેન્ડર એટલે કે તમે જેને મોકલો છો તે, કે ફ્રોમ, તો અહીં જે વ્યક્તિ કંપની ઈમેલ મોકલે છે તેનું ઈ એડ્રેસ લખવામાં આવે છે, અને જો ઈમેલ મોકલનાર દર્શિલ રાવલ હોય તો અહીં ફ્રોમ નાખાનામાં એનું ઈમેલ એડ્રેસ લખો, એટલે કે માનો કે ટુ છે, તો કે ટુ એટલે કોણ? તો કે આપણે જેને મોકલવું છે તે વ્યક્તિ, અને ફ્રોમ એટલે કોણ? એટલે કે લખનાર। સપોઝ અહીંયા ટુ, અહીંયા હું હોઉં તો લખનારમાં કોણ આવશે? મારો વિદ્યાર્થી। તો આ રીતે તમારે ટુ અને ફ્રોમ છે એનું ખાનું છે પૂરું કરવાનું હોય છે। પછીનો મુદ્દો હોય છે સબ્જેક્ટ, તો કે સબ્જેક્ટ એટલે કે તમે કયા ઉદ્દેશ્યસર, કયો હેતુ છે તમારો આ ઈમેલ લખવા પાછળનો, એ તમારે ટૂંકની અંદર ટૂંકમાં છે જણાવવાનો હોય છે, બરાબર। સબ્જેક્ટ બહુ લાંબો કરવાનો થતો નથી, ટુ ધ પોઈન્ટ હોય છે ઈમેલની ખાસ એક આ મર્યાદા છે કે ઈમેલ છે એ
पत्र जेटलो लांबो होतो नथी। तमारे टू ध पॉइंट टूंकमां छे तमारो जे कंई संदेशो होय ए तरत तमारे मोकलवानो होय छे। जो अहींया तमे वाँची शको छो के અહીં ઇમેલ જે બાબત અંકે હોય તેનું ટાઇટલ લખવામાં આવે છે। સબ્જેક્ટ લખવાથી વાંચનાર ઇમેલ શેના વિશે છે એનો એને ખ્યાલ આવી જાય છે, અને સબ્જેક્ટ છે એ ટૂંકમાં જ હોવો જોઈએ, એટલે કે બહુ લાંબો લાંબો હોવો જોઈએ નહીં। હવે ઇમેલનો આ બીજા ભાગનું નામ છે કમ્પોઝ ઇમેલ, એટલે કે તમારે જે ઇમેલ છે એનું નિર્માણ કરવાનું છે। તો જુઓ, ઇમેલનું નિર્માણ કરશો એટલે કે સૌ પ્રથમ ગ્રીટિંગ, ગ્રીટિંગ એટલે કે અભિવાદન। તમે અભિવાદન કરવા માટે કેવા શબ્દો વાપરો છો, જેમ કે હાય, હેલો, બરાબર, ગુજરાતીમાં જેમ આપણે નમસ્તે કહીએ છીએ, સાદર પ્રણામ કહીએ છીએ, તો એ શબ્દ જેમ આપણે પત્રમાં પણ લખતા હોઈએ છીએ કે હેલો, હાય ડિયર વગેરે વગેરે। પછી મેઇન બોડી ઓફ ઇમેલ આવી જાય, એટલે કે તમે કયા ઉદ્દેશ્યસર છે, સબ્જેક્ટને અનુલક્ષીને તમે જે કાંઈ લખાણ કરવાના હતા એના વિશે તમારે ટુ ધ પોઈન્ટ છે એ લખવાનું છે। પછી તમારું જે કંઈ વાતચીત છે, તમે જે કંઈ કહેવા માગો છો એ પૂરું થઈ જાય, એટલે કે ક્લોઝિંગ હોય છે, તો ક્લોઝિંગની અંદર શું હોય છે, જેમ કે આપણે લખીએ છીએ રિગાર્ડ્સ, ગીવ માય લવ ટુ યોર પેરેન્ટ્સ, ડુ રાઇટ મી વગેરે વગેરે, આપણે છેલ્લે છે ક્લોઝ છે એ બરાબર પૂરું કરતા હોય છે, પૂર્ણાહુતિ કરતા હોય છે। અને છેલ્લે સિગ્નેચર્સ, જેમ લખો છો તમે લખો છો યોર્સ લવિંગ નામ લખતા હોવ છો, અથવા તો સિગ્નેચર છે તમારી કરતા હોવ છો એ રીતે। હવે અહીંયા મેં અગાઉ તમને કીધું એ ગ્રીટિંગની અંદર, તો કે ભાઈ હાય, હેલો, ડિયરેસ્ટ, રિસ્પેક્ટેડ જેવા શબ્દો આવતા હોય છે, ક્લોઝિંગ કરતા હોઈએ છીએ આપણે, બરાબર છે। તો પ્રી ક્લોઝિંગ એટલે કે અગાઉની ઉપરની તમારું મેઇન બોડી છે એ પૂરી થઈ ગઈ, ત્યારબાદ છે તમે થોડુંક પૂરું કરવા તરફ જઈ રહ્યા હો, તરત તમે આવું લખો છો કે ભાઈ સૂન વી વિલ મીટ, સી યુ સૂન, લોટ્સ ઓફ લવ, લુકિંગ ફોરવર્ડ, વેઇટિંગ ફોર યોર રિપ્લાય વગેરે વગેરે જેવા શબ્દો છે એ તમે જે ઉદ્દેશ્યસર લેખા હોય છે એના અનુસંધાનમાં લખશો। ક્લોઝિંગની અંદર તમે જો કોઈ એક્ઝામ બાબતે હોય, વેલ વિશર બાબતે હોય, તો તમે આવા બધા શબ્દો છે એ વાપરો છો, અને સિગ્નેચરમાં અંતે તમે જે સાઇન છે એ કરતા હો છો। હવે તમારું આખું ઇમેલ જે તમને પૂછવામાં આવેલો હોય એનું ફોર્મેટ છે, તમને જે ચિત્રમાં તમે જે રીતના જોઈ શકો છો એ રીતે થશે કે સૌ પ્રથમ ટુ, એટલે કે તમે જેને લખો છો તે, ફ્રોમ એટલે તમે ખુદ, આપણો સબ્જેક્ટ, પછી તારીખ હોય છે, ગ્રીટિંગ આપણે તમને કીધું એ પ્રમાણે હાય, હેલો, અને કમ્પોઝ ધ ઇમેલની અંદર તમારે એને લખવાનું હોય છે સબ્જેક્ટને અનુલક્ષીને કે તમે કયા કારણોસર પત્ર છે એ કરી રહ્યા છો। ક્લોઝિંગની અંદર અગાઉ આપણે જોયું એ પ્રમાણે બેસ્ટ વિશિષ છે, સી યુ સૂન છે વગેરે વગેરે, રિગાર્ડ્સ જેવા શબ્દ વાપરી શકો છો, અને ત્યારબાદ સિગ્નેચર। તો આ રીતે તમારે ઇમેલ છે એની આ સમજૂતી હતી, એના આધારે તમે ઇમેલ છે તમારો લખી શકો છો।